अस्सलामु अलैकुम जनाब बाबू भाई सोपारी वाला गर्ल्स प्राइमरी स्कूल धोरण एक तारीख है आज 18/3/2021 वार छे गुरुवार विषय प्रोजेक्ट अने एमां आपणो तो कोर्स कम्प्लीट थई गयो छे बराबर ने एमां आपणो चाले छे पुनरावर्तन बराबर तो आपणे नोटबुकमां लखीए छे बराबर ने તમે તમારી નોટબુકમાં નવા પાના ઉપર તારીખ વાર અને પુનરાવર્તન ઉપર હાસ્યમાં લખજો સારા અક્ષરે અને સૂચના લખજો કે નીચેના પ્રશ્નોના જવાબ એક શબ્દમાં લખો બરાબર ચાલો આપણે જોઈએ સવાલ નંબર એક સાયકલને કેટલા પૈડા હોય છે તમે સાયકલ ચલાવતા હશો બરાબર ને તો સાયકલને કેટલા પૈડા હોય તમને ખબર જ છે બે બરાબર साइकल ने बे पैंडा होय छे आगर जो ये नंबर बे तमे कया वाहन मा वारंवार मुसाफरी करो छो तमे कया वाहन मा वारंवार मुसाफरी करो छो ले तमे रिक्शा मा तमे करता होसो वधारे बराबर ने तमे शाळा मा जता होसो एमा बेसीने पछी बीजी कई पण जगह जवानु होय तो वधारे तो आपणे रिक्शा मा ज कहीए छीए बराबर ने કોઈ અમુક જણા ગાડી પર પણ કરતા હોય તો જે આવે તમે જેમાં વારંવાર મુસાફરી કરતા હોય તે તમે અહીંયા લખી શકો છો બરાબર ચાલો આગળ જોઈએ નંબર 3 કઈ ઋતુમાં ખૂબ ઠંડી પડે છે હમણાં ઋતુ એ ગયો જ બરાબર ને ખૂબ ઠંડી પડતી હતી કઈ ઋતુ હતી એ શિયાળો શિયાળાની ઋતુમાં ખૂબ જ ઠંડી પડે છે નંબર 4 ઉનાળામાં શું લાગે હમણાં શરૂ થઈ ગઈ એ ઋતુ બરાબર ને તમને ગરમી લાગે છે ને તો ઉનાળામાં લાગે છે ગરમી નંબર 5 ચોમાસામાં શું પડે ચોમાસામાં શું પડે છે ચોમાસાની ઋતુમાં વરસાદ બરાબર ને તમે નાતા પણ હશો વરસાદમાં વધારે વરસાદ પડતો હોય ત્યારે બરાબર ને કેટલી મજા પડે છે ચોમાસાની ઋતુમાં ચાલો નંબર 6 વરસાદ પડે ત્યારે તમે શું ઓઢો છો વરસાદ પડતો હોય ત્યારે તમને કંઈ જવાનું હોય સ્કૂલે જવાનું હોય ટ્યુશન જવાનું હોય કંઈ બીજે કામથી જવાનું હોય તમે વરસાદ પડતો હોય ત્યારે તમે એમને એમ બહાર નીકળો છો કંઈક ઓઢતા હશો ને તો શું ઓઢો છો તો અમુક જણા છત્રી કે પછી રેનકોટ આ બંનેમાંથી કોઈ પણ વસ્તુ ઓઢીને બહાર નીકળીએ છીએ બરાબર ને વરસાદ પડે ત્યારે અમે છત્રી કે રેનકોટ ઓઢીને બહાર નીકળીએ છીએ આગળ જોઈએ નંબર 7 ઉનાળામાં તમે શું ખાઓ છો ઉનાળાની ઋતુમાં તમે વધારે શું ખાઓ છો ગરમી લાગે છે તો આપણે ખાઈએ છીએ આઈસ્ક્રીમ બરાબર ને તમે પણ ખાતા હશો ઉનાળાની ઋતુમાં આઈસ્ક્રીમ બરાબર ને ચાલો સવાલ નંબર 8 ખૂબ જ ઠંડી લાગે ત્યારે તમે શું પહેરો છો જ્યારે તમને ખૂબ જ ઠંડી લાગતી હોય ત્યારે તમે શું પહેરો છો રેનકોટ પહેરો છો ના અમે આપણે પહેરીએ છીએ સ્વેટર બરાબર ને ખૂબ જ ઠંડી લાગે ત્યારે અમે સ્વેટર પહેરીએ છીએ સવાલ નંબર 9 પપ્પાના પપ્પાને શું કહેવાય તમારા પપ્પા હશે એમના પણ પપ્પા તો તમને તમારા પપ્પાના પપ્પાને શું કહેતા હશો શું કહો છો તમે દાદા પપ્પાના પપ્પાને દાદા કહેવાય આગળ સવાલ નંબર 10 મમ્મીના ભાઈને શું કહેવાય મમ્મીના ભાઈને શું કહો છો તમે તમારા મમ્મીના ભાઈ હોય તો તમે એમને શું કહો છો મામા મમ્મીના ભાઈને મામા કહેવાય ચાલો દસે દસ સવાલ તમે તમારી નોટબુકમાં સારા અક્ષરે બોલીને તમારે લખવાનું રહેશે આગળનું આપણે આગળની વિડીયોમાં શીખીશું થેન્ક યુ